नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाय लॉकडाउन की परिस्थिति में तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शिक्षण कार्य में आपनु स्वागत छे। तो आज आपणे मित्रों धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण 9 बल तथा गति ना नियमों विषय अभ्यास करीशु। तो आज आपणे तेनु लेक्चर 7 जोईशु, बराबर। आगळना लेक्चर नी अंदर आपणे न्यूटन नी गति ना प्रथम नियम विषय वात करी, बराबर। तो न्यूटन नी गति ना प्रथम नियम मां आपणे त्रण भौतिक राशियों नो अभ्यास करवा मळे छे, बराबर। प्रथम नियम नी अंदर त्रण भौतिक राशि कई कई, एक तो बल, बीजु जड़त्व अने त्रीजु दळ, बराबर। तो पदार्थ नी अवस्था मां फेरफार करवा माटे जे बाह्य असर करवी पड़े तेने आपणे शुं कहीशुं? बल। जड़त्व कोने कहीशुं? तो पदार्थ नी स्थिर अवस्था के गतिमान अवस्था, बराबर। कोई पदार्थ पोतानी स्थिर के गतिमान अवस्था जाळवी राखवा माटे प्रयत्न करशे ते असर ने आपणे कहीशुं जड़त्व, बराबर। अने जड़त्वना मापने आपणे कहीए छीए दळ, एटले के पदार्थमां रहेलो द्रव्यनो जथ्थो, बराबर। दळ ने आपणे दर्शावीए छीए किलोग्राममां, जड़त्व पण दळनुं माप छे एटले किलोग्राम। एने के अंग्रेजीमां कहेवाय छे इनर्शिया। ઇનર્શિયા ક્યાંથી આવ્યું છે? લેટિન ભાષાના શબ્દ ઇનર્ટુ પરથી। અને આપણે બળને કહીએ છીએ ફોર્સ, કે જેને F વડે દર્શાવીએ છીએ અને એનો એકમ SI એકમ છે ન્યૂટન, બરાબર। તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એમ કહે છે કે જ્યાં સુધી પદાર્થ ઉપર બાહ્ય બળ એટલે કે કોઈ અસંતુલિત બળની અસર હેઠળ લાવવામાં ન આવે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે। જો સ્થિર પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળની અસર નું પ્રેરણ કરવામાં આવે તો સ્થિર પદાર્થ કેવા સેમાં આવે છે? ગતિમાં આવે છે। અને જો ગતિમાન પદાર્થ ઉપર બાહ્ય બળની અસર કરવામાં આવે, બરાબર, ગતિમાન પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો શું થશે? તો તેના વેગમાં ફેરફાર થશે, બરાબર। ગતિમાન પદાર્થ ઉપર જ્યારે બળ લગાડવામાં આવે છે તો શું થાય છે? તેના વેગમાં ફેરફાર। તો આજે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણવાનો છે, અને જે બીજો નિયમ ભણતા પહેલા આપણે વેગમાં થતા ફેરફાર અને વેગમાન વિશે અભ્યાસ કરીશું। તો વેગમાન શું છે? તો વેગમાનને સમજતા પહેલા, બરાબર, થોડુંક જડત્વ વિશે જાણી લઈએ। તો જડત્વની અંદર ભારે વસ્તુઓ માટે જડત્વનું મૂલ્ય કેવું હતું? વધુ। અને હલકા પદાર્થો માટે જડત્વનું મૂલ્ય કેવું હતું? હલકું। તમે જડત્વનો અનુભવ કઈ કઈ જગ્યાએ કરે છે કોઈને ખ્યાલ હશે? તો આપણે જ્યારે બસમાં જતા હોઈએ છીએ, બરાબર, બસ જ્યારે ગતિમાં હોય છે, બરાબર, બસ જ્યારે ગતિમાં હોય છે અને જો અચાનક જ ડ્રાઈવર એની બ્રેક મારે છે, બરાબર, તેને રોકવાનો પ્રયત્ન કરે છે તો આપણને આગળની તરફ ધક્કો લાગે છે, એટલે કે વેગની દિશામાં ધક્કો લાગે છે, બરાબર। તો જ્યારે બસ સ્થિર અવસ્થામાં હોય છે અને ઉપડવાનું શરૂ કરે છે, બરાબર, ગતિ કરવાનું શરૂ કરે છે ત્યારે આપણને પાછળની તરફ ધક્કો લાગે છે। તો તે શેનું ઉદાહરણ છે? જડત્વનું ઉદાહરણ છે। તો જડત્વ ઉપરથી તમે જોઈ શકો છો કે ભારે પદાર્થનું જડત્વ વધુ હોય છે અને હલકા પદાર્થનું જડત્વ ઓછું હોય છે, એટલે કે જેનું દળ વધુ તેનું જડત્વ વધુ, તેનું દળ ઓછું તેનું જડત્વ ઓછું। એટલે કે ગતિમાન અવસ્થામાં રહેલી બસ અને ગતિમાન અવસ્થામાં રહેલી સાયકલ ને જો સ્થિર રાખવો પડે તો બંને ઉપર અલગ અલગ પ્રકારનું બળ લગાડવું પડે। જો સાયકલ ગતિમાં હોય તો તેને રોકવા માટે ઓછું બળ લગાડવું પડે, અને જો ટ્રક ગતિમાં હોય તો તેને રોકવા માટે આપણે વધારે બળ લગાડવું પડે છે। તો આપણે વેગમાન સમજતા પહેલા તેવા અન્ય ઉદાહરણોની ચકાસણી કરીએ। તો ઉદાહરણ એક, ધારો કે એક રસ્તા ઉપર સાયકલ અને ટ્રક સમાન વેગથી ગતિ કરે છે, બરાબર। એક સાયકલ, બરાબર, સાયકલ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે અને એક ટ્રક 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, બરાબર। બંનેના વેગ કેવા છે? સમાન વેગ આપેલો છે એટલે દિશા પણ કઈ હશે? બંનેની સમાન।
तो समान व्यक्ति गति करे छे अपना अनुभव पर थी साइकिल ने स्थिर करवा बराबर तो साइकिल ने स्थिर करवा ओछु बल अने ट्रक ने स्थिर करवा माटे वधु बल वापरवु पड़े छे बराबर एक साइकिल अने ट्रक बन्ने समान वेगथी गति करे छे तो तमने खबर ज छे के कोने रोकवा माटे वधु बल लगाडवु पड़शे तो ट्रक ने रोकवा माटे बराबर बन्ने नो वेग समान छे परंतु बन्ने ना दळ बन्ने ना द्रव्यमान केवा छे ट्रक नु वधु छे ज्यारे साइकिल नु द्रव्यमान केवु छे ओछु बराबर तो साइकिल ने स्थिर करवा माटे ओछु बल लगाडवु पड़शे अने ट्रक ने स्थिर करवा माटे वधु बल लगाडवु पड़शे तेज रीते अन्य एक उदाहरण के मेळामां फुग्गा फोड़वानी बंदूक तमे जोई हशे बराबर मेळामां आपणे जता होता होईए छीए वारंवार तो त्यारे अमुक डब्बा गोठवेला होय छे लोखंडना पतराना का तो फुग्गा होय छे बराबर तो तेने फोड़वा माटे एक बंदूक होय छे फुग्गा फोड़वा माटे का तो पेला डब्बा ने पाड़वा माटे एक बंदूक होय छे ते बंदूक तमे जोई हशे क्या गोली तरीके सेनो उपयोग થાય છે મગનો દાણો બરાબર ગોળી તરીકે મગનો દાણો વપરાય છે જો મગના દાણાને હાથથી કોઈ ફુગ્ગા પર ફેંકશો તો તે ફૂટશે નહીં પરંતુ જો આ જ મગના દાણાને બંદૂકમાં ભરાવીને ફુગ્ગા પર ફોડવામાં આવે તો ફુગ્ગો ફૂટી જશે બરાબર તો અહીં એ વાત કરવામાં આવી છે કે મેળામાં જ્યારે બંદૂકથી ફુગ્ગાને ફોડવામાં આવે છે તો તે બંદૂકની ગોળી તરીકે સેનો ઉપયોગ થાય છે મગના દાણાનો તો મિત્રો જો આપણે મગનો દાણો હાથેથી કોઈ ફુગ્ગા ઉપર મારીએ બરાબર મગનો દાણો હાથેથી કોઈ ફુગ્ગા ઉપર મારીએ તો તે ફુગ્ગાને કોઈ અસર થશે નહીં એટલે કે તે ફૂટશે નહીં પરંતુ જો તે જ મગનો દાણો બંદૂકની ગોળી તરીકે બંદૂકમાં ભરવામાં આવે અને પછી બંદૂકની ગોળી છોડવામાં આવે એટલે કે મગનો દાણો છોડવામાં આવે ફુગ્ગા ઉપર તો ફુગ્ગો શું થશે ફૂટી જશે તો અહીં ફુગ્ગો શાના કારણે ફૂટી જાય છે તે તમને પ્રશ્ન થશે તો આ પ્રશ્ન માટે આપણે જોઈશું કે કયું કારણ જવાબદાર છે તો ફુગ્ગો ફૂટવા પાછળનું કારણ જવાબદાર છે તેનું દળ અને વેગ બરાબર દળની સાથે સાથે વેગ પણ જવાબદાર છે तो वस्तु द्वारा उत्पन्न थतो आघात बराबर वस्तु द्वारा उत्पन्न थतो आघात आघात ने आपणे अंग्रेजी में कहीशुं इम्पेक्ट तो वस्तु द्वारा उत्पन्न थतो आघात तेना दळ अने वेग बन्ने राशि ऊपर आधार राखे छे बन्ने राशि ऊपर आधार राखे छे बराबर तो જ્યારે આપણે એક બંદૂકની ગોળી હાથમાં લઈએ છીએ અને બંદૂકની ગોળી કે વ્યક્તિને મારીએ છીએ તો તેને કોઈ અસર થશે નહીં કારણ કે માત્ર ગોળી પાસે માત્ર તેનું દ્રવ્યમાન છે માત્ર ને માત્ર તેનું દળ છે પરંતુ તે જ ગોળીને જો બંદૂકમાં ભરાવીને કોઈ વ્યક્તિને મારવામાં આવે તો તે વ્યક્તિ મરી જશે तो तेना माटे तेनु दळ अने तेनु वेग बन्ने आधार राखे छे तो वस्तु द्वारा उत्पन्न थतो आघात तेना दळ अने वेग बन्ने राशि ऊपर आधार राखे छे अने ते बन्ने राशिनो संबंध सर आइजक न्यूटने एक भौतिक राशि वडे व्याख्यायित कर्यो के जेने शुं कहेवाय छे वेगमान बराबर तो ऊपरना किस्साओ ऊपरथी दळ अने वेग बन्ने सरखुं महत्व धरावे छे बराबर दळ અને વેગ બંને સરખું મહત્વ ધરાવે છે બરાબર જ્યારે આપણે એક ગોળીને હાથ વડે ફેંકતા હતા તો તેની કોઈ અસર થતી નહીં કારણ કે માત્ર તેની પાસે દળ હતું બરાબર વેગ કેવું હતું ઓછું હતું પરંતુ જો તે ગોળીને બંદૂકમાં ભરાવીને ફેંકવામાં આવે તો તે દળ અને વેગ બરાબર બંને ભૌતિક રાશિ તેની પાસે હશે અને તેના ઉપર તેના દ્વારા કોઈ આઘાત ઉત્પન્ન થશે તો દળ અને વેગ બંને સરખું મહત્વ ધરાવે છે આ બંને રાશિને સાંકળતી રાશિ કે જેને ન્યૂટને શું નામ આપ્યું વેગમાન તો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજતા પહેલા એક અગત્યની ભૌતિક રાશિ વેગમાન વિશે અભ્યાસ કરીશું તો વેગમાન કોને કહીશું
तो वेगमान ने अंग्रेजी नी अंदर मोमेंटम अने हिंदी मा संवेग तरीके ओळखवामां आवे छे। बराबर आ शब्द तमे वारंवार सांभळता जशो। तो वेगमान कोने कहीशुं अने तेना उपरथी न्यूटन नो गति नो बीजो नियम शुं दर्शावे छे ते जोईशुं। तो वेगमान तो पदार्थ ना दळ अने वेग ना गुणनफळ ने। बराबर पदार्थ नो दळ एटले के एम अने पदार्थ नो वेग वी ना गुणनफळ ने એટલે કે એ બંનેના ગુણાકારના ફળને પદાર્થનું શું કહે છે વેગમાન। બરાબર પદાર્થના દળ અને વેગના ગુણોત્તરને પદાર્થનું વેગમાન કહે છે અને વેગમાનને સંજ્ઞા p વડે દર્શાવવામાં આવે છે। બરાબર વેગમાનને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે p વડે। તો વેગમાન શેનું ગુણનફળ છે દળ અને વેગનું। તો વેગમાન બરાબર માટે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ। બરાબર વેગમાન નું ગાણિતિક સૂત્ર થશે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ। તો એ પરથી p બરાબર m ક્રોસ v। બરાબર p બરાબર m ક્રોસ v જ્યાં p શું થશે વેગમાન, m થશે તેનું દળ એટલે કે દ્રવ્યમાન અને v થશે કે પદાર્થનો વેગ ચોક્કસ દિશામાં। બરાબર તો આપણી જોડે m નું એમની એકમ છે કિલોગ્રામ। બરાબર દળનો એસા એકમ છે કિલોગ્રામ અને વેગનો એસા એકમ છે મીટર પ્રતિ સેકન્ડ। તો વેગમાનનો એસા એકમ થશે દળનો એકમ ગુણ્યા વેગનો એકમ। તો દળનો એકમ કિલોગ્રામ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે વેગમાનનો એકમ કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ કે જેને આપણે આમ પણ લખી શકીએ છીએ કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન એટલે કે સેકન્ડ ઇનવર્સ। તો વેગમાન એ કેવી રાશિ છે સદિશ રાશિ। બરાબર હવે સદિશ રાશિ હોવાની તો તેની દિશા હોવાની। તો જો કોઈ વેગમાનની દિશા પૂછવામાં આવે તો વેગમાનની દિશા શેની દિશામાં હશે વેગની દિશામાં। બરાબર દળ કેવી રાશિ છે અદિશ રાશિ અને વેગ કેવી રાશિ છે સદિશ રાશિ। તો વેગમાન વેગમાનની દિશા કોના ઉપર આધાર રાખે છે વેગની દિશા ઉપર। તો તેની દિશા કોની દિશામાં હોય છે વેગની દિશામાં હોય છે અને તેનો SI એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ થાય છે અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન। હવે આગળ આપણે વેગમાન અને ન્યૂટનની ગતિના બીજા નિયમને શું સંબંધ છે તે જોઈશું।